બહાર પડે છે ને એ તો બધી સિસ્ટર સહી જ છે ને એ બહુ તેવી પડે છે એનું નામ સમાધિ તંત્ર છે. આ તો શેતામાં નહીં માન્ય છે, બધા જ માન્ય છે. સમાધિ બુદ્ધિસાગર જે મારા નું એટલે છે તીર્થંકર શબ્દ આવ્યું છે, તીર્થે તીર્થંકર. આ નહીં આવ્યું હોય તો કઈ ખ્યાલ જ નહીં આવે કે આ જૈન ગ્રંથ છે. અજૈનને ગમે સહેજીરાવ ગાયક ગાયકવાડ એમને આ બહાર પડી એના ભંડાર માંથી એમને છપાવ્યું. સમાધિ તંત્ર નમો સિદ્ધ પરમાત્મને અક્ષય બોધ સ્વરૂપ જેને આત્મા એટલે નમો સિદ્ધ પરમાત્મા, હું સિદ્ધ પરમાત્માને નમસ્કાર. કેવા છે? અક્ષય બોધ. અક્ષય એટલે જીમનો હવે ક્યારેય ક્ષય થવાનો નથી. ક્ષય થવાનો નથી એનો શું અર્થ છે? કે જે અવસ્થા એમણે પ્રાપ્ત કરી છે તે અવસ્થાથી નીચે નથી પડવાનો, કેમ કે સ્વભાવમાં આવી ગયા છે. ઘાતી કર્મ નષ્ટ થઈ જાય તો ક્યારે જીવ નીચે આવે? જ્યાં સુધી ઘાતી કર્મ હોય એનો ક્ષયક્ષમ અથવા ઉપક્ષમ હોય તો નીચે આવશે. આપણે ભાવ ક્યારેક ઊંચા જાય ક્યારેક નીચા જાય એમ થાય. ભગવાનને એવું નહીં, ભગવાને એક પદ પ્રાપ્ત કરી લીધું એના પછી ભગવાન નીચા હોવાના, એટલે એનો ક્યારેક ક્ષય થતો એટલે એને આનંદ સિવાય બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. પરમાનંદમાં જ છે એ પરમાનંદ. ક્યારે ક્ષય થવાનો? નવો નવો આનંદ જ આનંદ એ જ રીતનો પણ એવો નવી પર્યાય આવે ને, સુખની અલગ અલગ પર્યાય. પછી બોધ સ્વરૂપ અક્ષય, પછી બોધ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે આત્માનું. હરિયંત તીર્થંકર બંને, હરિયંત સિદ્ધ, હરિયંત સિદ્ધ એક, અરિયન કહો કેવળી કહો તીર્થંકરો એક જ વાત છે. અરિયંત અને તીર્થંકરને પુણ્યમાં ફરક છે. તીર્થંકરનું પુણ્ય વધારે હોય, અરિયંતનું સામાન્ય કેવળીનું પુણ્ય જરા ઓછું. તીર્થંકરના જો સમોસરણ હોય તો સામાન્ય કેવળીનું સમોસરણ હોય, એમને એક સામાન્ય ગમી વૃત્તિ વગેરે હોય. વિભૂતિ સો ઇન્દ્રો કોઈ એને નમસ્કાર કરવા આવતા નથી, કોઈ કોઈ આવે. અક્ષય બોધ સ્વરૂપ એટલે કે કેવો છે ભગવાન? જ્ઞાન સ્વરૂપ છે. આપણે કહીએ ને આ આમનું શરીર છે, એવું આત્માનું શું શરીર છે? જ્ઞાન એનું શરીર છે. સંપૂર્ણ આત્મપ્રદેશથી જાણવું એનું કામ છે.
એટલે જ્ઞાન રૂપ છે, જ્ઞાન શરીર. જેને આત્મા આત્મરૂપ પર જાણવું પડે, હવે એનું કામ બદલે. આવા ભગવાન શું કરે છે, બોધ સ્વરૂપ એટલે આત્માને આત્મરૂપ જાણે, પરને પરરૂપ જાણે અને આત્મામાં સ્થિર થઈ જાય, આવો એનો વિશેષણ છે. કવિ કહે છે, બોલ્યા વિણ પણ ભારથી વૃદ્ધિ જ્યાં જૈવન, ઈચ્છા વિણ પણ જેહ છે તીર્થંકર ભગવાન. બોલ્યા વિણ પણ ભારતી, ભારતી એટલે જીનવાણી. વૃદ્ધિ જ્યાં જઈ એટલે જે બોલતો નથી તો પણ જેની વાણી જે છે એ વિશેષ વૃદ્ધિથી જૈવંત વર્તે છે. અને કેવી રીતે, ઈચ્છા વિણ પણ, ઈચ્છા વગર અને હોઠ હલાવ્યા વગર જેની વાણી ખીરે છે એવી એની વાણીની વૃદ્ધિ છે. ઓમકાર, ઓમકાર એટલે એમને બોલવાની ઈચ્છા નથી અને હોઠ પણ હલાવતા નથી, પણ સંપૂર્ણ આત્મપ્રદેશોથી એમની વાણી નીકળે છે એવી એની વાણીની બોલ્યા વાણી. તીર્થંકર પર ખપાવાનું છે એટલે, હા, તીર્થંકર નામ કર્મના પ્રભાવ. એટલે બે વિશેષતાઓ કીધી, એક તો બોલ્યા વેણ એટલે બોલતા, આપણે જેમ બોલીએ ને વાણી નીકળે ને એમ ભગવાનની વાણી એવી જ નહીં નીકળે. ચૂપ કેવળ જ્ઞાન પછી ભગવાનની પલકે હલે ને, ભગવાનના હોણ હલે ને, જેમ છે તે બંધ. હા, જે રહે કે માળખો રાતમાં થાય છે, હા, એ રાગ કોઈ પણ હોય એમાં કઈ વાંધો નથી. અર્ધમાગી ભાષા ઓંકાર ધ્વનિ હોય, કોઈ પણ તે સમયે એવી ધ્વનિ નીકળે તો એની એ ધ્વનિને ગણધર ભગવાન જે છે એનું રહસ્ય જાણી લે. જેમ કે હોય એના અંદર શું ભાવ છે, શું શબ્દો છે તે ગણધર જ પકડી શકે, બીજા કોઈ પકડી શકે નહીં. ગણધર પાસે એવી રિદ્ધિ હોય કે ઓમકારમાંથી જે અંદર છે જ્ઞાન, એ જ્ઞાન તે પકડી શકે. એક સામાન્ય દ્રષ્ટાંતથી આ સમજી શકાય એવું છે, કોઈને પાલતુ ઘોડો છે, હવે તે ઘોડો કોઈ બી એને કહેવો હોય ને, ખાવો હોય તો પણ હિનિનાટ કરે, બેસવો હોય તો પણ હિનિનાટ કરે, કોઈ બીજો સંકેત કરવો હોય તો પણ હિનિનાટ કરે. એને જે કરવો એમાં માત્ર શબ્દ કયું છે, હિનહિનાટ છે ઘોડાને. હવે તે હિનહિનાટ કયા સમયે હિનહિનાટ કરે તે આને શું જોઈએ એ કોને ખબર પડે, માલિકને ખબર, બીજા કોઈને પણ ખબર નહીં પડે, બીજા વ્યક્તિને ખબર નહીં પડે. એમ જે ઓમકાર રૂપ વાણી નીકળે તો ઓમકાર રૂપ જ છે, પણ એ ખબર કોને પડે, ગણધરને જ ખબર પડે. પાળેલા કૂતરાની જેમ એ શું કહેવા માંગે છે તે એને માલિક જાણે, બીજો ને જાણે. એની ધ્વનિ તો ભોંકવા રૂપ જ નીકળે, બીજું કોઈ ધ્વનિ છે ને. એમ આ ધ્વનિ ગણ તીર્થંકરની ધ્વનિ માત્ર ગણધર જ સમજી શકે, એ વિશેષતા છે, એની વૃદ્ધિ છે. એવા કોઈ એમ કે બીજા કેમ નહીં સમજી શકે, એ જ કેમ સમજી શકે, તો આ દ્રષ્ટાંતથી કે ઘોડાની ધ્વનિ ને કૂતરાની ધ્વનિ જેમ માલિક સમજી જાય છે એમ ગંધર્વ ભગવાન તીર્થંકરની ધ્વનિ સમજી જાય છે, એવી જાતની વૃદ્ધિ. એટલે બોલ્યા વેણ અને ઈચ્છા વેણ, બોલવાની કોઈ ઈચ્છા, હું આનું કલ્યાણ કરી દઉં, આ જગતના જીવાનું કલ્યાણ થાઓ એમ કરીને ભગવાન બોલતા નથી. ભગવાન પહેલા ભાવના ભાવેથી લોકોનું કલ્યાણ થાવ, હા, એટલે એ કર્મ બંધ્યું, એ કર્મ હવે ઉદયમાં આવ્યું અને એમાં નિમિત્ત કોણ બન્યું, જીવન પુણ્યનો ઉદય એનો નિમિત્ત બને છે. કર્મનો ઉદય આવે તો કોઈ ભવ્ય જીવ હોય
તો જ તીર્થંકર ની વાણી ખીરે, નહીં તો તીર્થંકર ની વાણી ખીરે નહીં. અને એમાં પણ ગરધણાદી ઉપસ્થિતિ હોય તો જ ખીરે, નહીં તો ખીરે નહીં. એટલે ભવ્ય જીવોના ભાગ્યનો દેહ છે એને ખીરવામાં નિમિત્ત બને. ભાગ્યનો ઉદય ના હોય સામે વાળો એટલા ભાગ્યવાન નતા, તો યોગ્ય નિમિત્ત નહી મળ્યું. યોગ્ય નિમિત્ત નહી મળ્યો, ભગવાન બોલ્યા નહીં ને, બોલ્યા નહી ભગવાન. ભગવાન ક્યારે મોઢો હલાવે જ નહીં. એટલે 66 દિવસ સુધી બોલ્યા નહીં. એટલે પછી ઇન્દ્ર ને ખબર પડ્યો કે ભાઈ આનું શું કેમ નથી ખીલતી. તો અવધિ જ્ઞાન થી જાણ્યું, 66 દિવસ પછી ઇન્દ્ર ને અવધિ જ્ઞાન થી ખ્યાલ આવ્યો કે ભાઈ આ ગંધર નથી, એટલા માટે એની વાણી ખીલતી યોગ્ય પાત્ર નથી. પછી તું ગૌતમ સ્વામી પાસે જાય છે, લાવે છે. આપણે સમાધિ સતત કરતા તો બે વિશેષતા થઈ. એક તો જે ઈચ્છા વગર બોલે છે, અને જે મોઢું હલાવ્યા વગર એની વાણી જે નીકળે છે એવી એની વાણી. તીર્થંકર એવા તીર્થંકર ભગવાન એને વંદો તે સકલ આત્મન, એટલે આવા જે જેટલા આત્માઓ થઈ ગયા તીર્થંકર, એ બધા તીર્થંકરોનો પહેલા તો નમસ્કાર કેનો કોને કર્યો? સિદ્ધને નમસ્કાર કર્યો, નમો સિદ્ધ પરમાત્મા. પછી જીનવાણી સહિત તીર્થંકર ભગવાનને નમસ્કાર. કેવડી તો સિદ્ધ કહેવાય, પણ અરિહંત અરિહંત અને તીર્થંકર એક વસ્તુ. ને કેવડી તો અરિયંતે હોય, સિદ્ધ હોય ને તીર્થંકર અરિયંત હોય, બધા કેવડી. કેવડી એટલે જેને કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાન સિદ્ધ ને છે કે નહીં? કેવળ જ્ઞાન સિદ્ધ ને છે. કેવડી તો હા, હવે કે વંદુ તે સકલા, એવા જેટલા તીર્થંકરો થઈ ગયા છે જેની આવી દિવ્ય ધ્વનિ ખીલી છે, એવા બધા તીર્થંકરોને હું નમસ્કાર. બધા સકલ આત્મા, બધા આત્માઓ જે તીર્થંકર થઈ ગયા એ બધી આત્મા. શ્રી તીર્થેશ જીનેશ, તીર્થનો ઉદ્ધાર કરવા વાળા. જીનેશ એટલે જીનોમાં, એટલે જીનેન્દ્ર ભગવાનમાં, એટલે મુનિઓમાં અને અરિયંતોમાં પણ જે શ્રેષ્ઠ થઈ ગયા એવા. એના પછી અલગ અલગ નામ આવ્યા છે. તીર્થેશે કહેવાય, જીનેશે કહેવાય, સુગત. સુગત એટલે જે સમ્યક જ્ઞાની છે, બધું જાણે છે સમ્યક પ્રકારથી, જેને બધું જ્ઞાન છે એનું નામ સુગત કહેવાય છે. ગતનો અર્થ જ્ઞાન છે, સુગત સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાની છે એટલે કેવળ જ્ઞાની. તથા જે વિષ્ણુ છે, વિષ્ણુ એટલે વ્યાપક, જે ચરાચરમાં વ્યાપક હોય છે એનું નામ વિષ્ણુ. તો તીર્થંકર ભગવાનની વાણી છે, જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, તે સંપૂર્ણ ચરાચરમાં વ્યાપક છે. તે અપેક્ષા એનું જ્ઞાન વ્યાપક, આત્મા વ્યાપક નથી, એમનું જ્ઞાન વ્યાપક, એમનું જ્ઞાન બધા. એટલે જ્ઞાન અપેક્ષાએ એનું વિષ્ણુ નામ, અથવા વિષ્ણુ, વિષ્ણુ અર્થ પાલકમાં પણ આવે, જે સૃષ્ટિનું પાલન કરે એને વિષ્ણુ કહીએ. તો ભગવાન ધર્મનો ઉપદેશ કરી ને આ જગતનું પાલન કરે એ અપેક્ષા પણ વિષ્ણુ. પછી કે બ્રહ્મા, બ્રહ્મા કીધું, બ્રહ્મા એટલે બ્રહ્માનો, બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ આત્મમય થઈ ગયા છે એક અર્થ તો એવું. અને બીજું સામાન્ય લૌકિક અર્થ બ્રહ્માનો થાય છે, જે ઉત્પત્તિ કરે છે એનું નામ બ્રહ્મા કહેવાય છે. તો ભગવાન કોની ઉત્પત્તિ કરે? તો
જે લૌકિક અર્થે એમ ચાલે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કોણે કરી? બ્રહ્માએ કરી. તો આ તો એક લૌકિક વાત છે. લાક્ષણિક વાત એમ છે કે તીર્થંકરને બ્રહ્મા કીધા, એટલા માટે બ્રહ્મા કીધા કે તે મોક્ષ માર્ગનો ઉદ્ભવ કરે છે. મોક્ષ માર્ગ ઉસસે નિકલતા હૈ, તીર્થંકર સે નિકલતા હૈ, ઇસલિયે વો બ્રહ્મા કહેવાય. એટલે મોક્ષ માર્ગ તો છે અનાદિ, પણ એ કોના માધ્યમથી નીકળે? અત્યારે ઋષભદેવ ભગવાન નહીં હોય તો કોના માધ્યમથી જાણતા? એટલે મોક્ષ માર્ગનો ઉદ્ભવ કયો? સમય સમય ઉપર મોક્ષ માર્ગ વિલુપ્ત થઈ જાય, પછી પાછો કોઈ તીર્થંકર આવે પાછું. ભગવાનને મોક્ષ માર્ગ કા ઉદ્ભવ કયો? કોણ સમય ઉદ્ભવ તો ઉપચાર છે કે વાસ્તવમાં મોક્ષ માર્ગ કોઈ બનાતા નહીં. મોક્ષ માર્ગ તો હૈ, મોક્ષ માર્ગ કો બતાતે, મોક્ષ કી વિધિ વો બતાતે, જો વિધિ વિધાન કરતા હૈ ઉસકો બ્રહ્મા કહેતે હૈ. મોક્ષ કી વિધિ બતાઈ ગઈ ઇસલિયે વો બ્રહ્મા કહેલાય. તેમ મહેશ, મહેશ કા એક તો મહા ઈશ ભી કહેવાતા હૈ, ઓર દૂસરા ઈશ્વર મેં ભી મહાઈશ. તો જૈસે ઈશ્વર કહો તો અરિહંત કહો, ઉસમે ભી મહાન કોણ હૈ? તો ફિર તીર્થંકર. અરિહંતો કે ભી ભગવાન ઈશ કોણ હૈ? તીર્થંકર. અરિહંત ભી કે નીચે કી અવસ્થા પુણ્ય કી અપેક્ષા. અથવા લૌકિક અર્થ મેં મહેશ કહેતે હૈ સંહાર કરને. જૈસે આપણે હિન્દુ ધર્મ મેં તીન દેવતા હો ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો બ્રહ્મા તો કહેતે હૈ ઉત્પત્તિ કરના, વિષ્ણુ કહેતે હૈ પાલન કરના, ઓર મહેશ કરતે સંહાર નાશ કરના, પ્રલય. તો તીર્થંકર મહેશ કિસ લીએ? કર્મો કા નાશ કરતે, દોષો કા નાશ કર દેતે, કર્મો કા નાશ કર દેતે, और नाश करने में सहायक भी. वो जो विधि बताते हैं उस विधि के हम चले तो हमारे भी कर्मों का नाश हो जाता. तो भव्य जीवों के कर्मों का नाश करने वाले हैं, इसलिए उनको महेश. वो इधर नहीं रहती मैं तो समझ में आया भी आप बीजू अच्छे कैसे आगम थी ने लिंग थी આત્મશક્તિ અનુરૂપ હૃદય તણા એકાગ્રથી સમ્યક વેદી સુખ મુક્તિ સુખ અભિલાષીને કહીશ આત્મવી પરથી કર્મ કલંકથી જે વિવિધ સુખ. હવે એમ કે છે કે હું આ આત્માનું સ્વરૂપ કહીશ, કહીશ આત્મ, આત્માનું સ્વરૂપ હું તમને કહું છું. પણ પહેલા તો કહેશે કે કોને કહું છું? મુક્તિ સુખ અભિલાષ દીધી, જેને મોક્ષ પ્રાપ્ત કરવો એને હું આ કહીશ. જે કેવું છે? પરથી કર્મ કલમથી જે વિવિક્ત સુખ, એટલે વિવિક્ત છે એટલે અલગ છે. કોનાથી? પરથી. પરદ્રવ્યોથી અલગ છે અને કર્મોથી અલગ છે. એવું જે મોક્ષ સુખ છે, તે મોક્ષ સુખ વો આત્મ સ્વરૂપ એ તમને હું કહીશ. કોને કહીશ? મોક્ષ જેને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એમને કહેવાનું છે, તમને લોકોને કહેવાનું નથી. પણ હવે કહે છે કે કેવી રીતે કહીશ? તો પહેલા તો કહે છે આગમથી. આગમમાં ભગવાને જેવું જેવું કીધું છે શાસ્ત્રમાં, એ આગમના અનુસંધાનથી કહે. મારી બુદ્ધિથી કંઈ કહી આગમથી. બીજું લિંગથી. લિંગનો અર્થ છે લક્ષણ. લિંગ કહીએ લક્ષણ, અને લક્ષણ એટલે લક્ષણનો બીજો અર્થ થાય, લિંગનો બીજો અર્થ થાય અનુમાન. એટલે અનુમાનથી પણ હું કહીશ. અનુમાન નામ કોનું છે? અનુમાન કોણ? અનુમાન કોને કહેવાય? અનુમાન એટલે અંદાજ એમ કહેવાય? અંદાજ એમ નહીં. અનુમાન એટલે જો હે આમ હશે, એનું નામ અનુમાન નથી.
જે લૌકિક અર્થમાં અનુમાન એનો નામ અનુમાન સાધન છે, સાધ્ય કે સિદ્ધિ કરવાનો. સમય જ્ઞાનની પરીક્ષામાં આપણે આવ્યું હતું ને, કોઈ સાધનથી વસ્તુ સાધ્યને જ્ઞાન પ્રાપ્ત કરવું એનું નામ અનુમાન કહેવાય. જૈસે યે દીદી હૈ તો યે કૈસે દિખતે હૈ તો યે મનોજી ભાઈ સબકી બહેન હૈ તો અનુમાન હૈ. તો વો ઉનકે જૈસા નહીં, વો તો પરફેક્ટ જ્ઞાન નહીં હો સકેગા. ક્યો? ક્યોંકિ એસે લક્ષણ તો કિસકે ભી હો સકતે, વો પરફેક્ટ જ્ઞાન નહીં હો સકતા. પરંતુ કૈસે અનુમાન, બહાર કોઈ વ્યક્તિ જા રહા હૈ और यहां से अंदर से कोई आवाज आ रही है, उस आवाज को सुन करके वो ऐसा कहता है कि अंदर कुछ लोग बैठे हुए हैं. अब उन लोगों को उन्होंने देखा नहीं है, परंतु आवाज के कारण से उसने पहचान लिया. तो बाहर सुधा बजा रहे बोलते बोलते, तो अपना ने यहां सुना तो सुधा बजा रहे. आवाज वास्तव में क्या? आवाज तो पौद्गलिक वस्तु हुई, उस पौद्गलिक आवाज से उन्होंने उस जीव का पता लगाया. ये सुधा बहन जा रहे हैं, पर वैसी आवाज किसी और की भी हो सकती है, जैसे ऐसी शक्ल वैसे लक्षण किसी और की हो सकती है. तो इसमें परफेक्ट होगा होना. परफेक्ट साधन क्या है कि आवाज आई इसका मतलब यहां पर मनुष्य बैठे हुए हैं, यहां पर कुछ लोग बैठे हुए हैं, तो ये परफेक्ट अनुमान ज्ञान, इसको अनुमान ज्ञान. बाकी अंदेज लगाओ सम्यक अनुमान के वो साधन है, उस लक्षण से उसका ज्ञान परफेक्ट सही ही होगा, गलत नहीं हो सकता. ऐसा नहीं कि संभावना नहीं होती, संभावना ऐसा नहीं है. ऐसा नहीं कि अंदर कुछ लोग बैठे भी होंगे अथवा नहीं भी बैठे होंगे. आवाज तो अपने आप भी आ सकती है, तो मनुष्य की आवाज भी अपने आप तो आ सकती नहीं है. या तो हो सकता है टेप रिकॉर्डिंग रखी हो, वो अलग बात है किसी की. बाकी ऐसे मनुष्य की आवाज आ रही है इसका मतलब मनुष्य को अनुमान. ये अनुमान के माध्यम से, ये सब के माध्यम से समझाना क्या चाहते, समझाना ऐसा चाहते हैं कि आत्मा का स्वरूप, कि भगवान परमात्मा आत्मा है वो कैसा है वो मैं समझाऊंगा. कैसे समझाऊंगा? एक तो मैं अनुमान अर्थात तर्क के द्वारा समझाऊंगा, दूसरा मैं आगम के द्वारा समझाऊंगा. आगम में शास्त्रों में जैसा जैसा उसका वर्णन है वैसा समझाऊंगा. फिर कहते हैं आत्मशक्ति अनुरूप. लिंग से मतलब अनुमान, लिंग का मतलब या तर्क दोनों अथवा लक्षण, ये तीनों उस आत्मा को उसके लक्षणों से. फिर कहते हैं आत्मशक्ति अनुरूप. ये अनुमान में ऐसा सब कहते हैं ना, ज्ञान के प्रकार है, मतलब अपने को ज्ञान होने के अलग अलग साधन है. कुछ ज्ञान अनुमान के द्वारा होता है, कुछ ज्ञान तर्क के द्वारा होता है. ऐसे वो अब डिटेल पढ़ेंगे. फिर आत्मशक्ति अनुरूप, अपनी शक्ति के अनुसार. मैं पूरा तो नहीं बता सकता हूं, भगवान अरिहंत का स्वरूप वो तो स्वयं अरिहंत भी पूरा नहीं बता सकते, क्योंकि वो तो केवल अनुभव गम्य है. परंतु मैंने जिस प्रकार से उसका अनुभव किया है वो, और मेरी उसकी बताने की जितनी शक्ति है उतनी शक्ति से मैं बताऊंगा, जितना मैं बता सकता हूं उतना बताऊंगा, इससे ज्यादा मैं बता सकता. हृदय तना, फिर हृदय तना एकाग्र थी, और मैं चित्त को एकाग्र करके बताऊंगा. अब अन्य कहीं मेरा मन नहीं है, मैं कंसंट्रेट होकर एकाग्र चित्त होकर के मैं आपको वो कहूंगा, वो उपदेश दूंगा. और फिर कहते सम्यक वेदी स्वरूप, और अच्छी तरह से अनुभव करके मैं बताऊंगा. ऐसा नहीं है कि केवल शास्त्र में इसलिए कह रहा हूं अथवा केवल अनुमान से कह रहा हूं अथवा केवल शब्द शक्ति से बता रहा हूं अथवा केवल हृदय के एकाग्रता से बताऊं, इन सब में मेरा अनुभव भी है इसके अनुसार बताता. तो चार बातें अपन को सहजी कहते हैं, आगम ज्ञान, स्मृति, गुरु परंपरा, स्वानुभव. तो इसमें सब आ जाते हैं. आगम आ गया, लिंग में संयुक्ति आ गई, फिर सम्यक वेदी स्वरूप में अनुभव आ गया, और गुरु परंपरा है तो गुरु परंपरा तो है ही, तरकाली में से गुरु परंपरा है. तो इस प्रकार से मुक्ति सुख अभिलाष इस गाथा का अर्थ समझ में पड़ गया. मैं
आत्मा स्वरूप कहूंगा, इसको कहूंगा मुक्ति सुख अभिलाषी में। नित्य आत्मस्वरूप केव विविप्त है, कोना पर कर्म कलम थी विविप्त है, पृथक है, एवं आत्मस्वरूप ने हूँ मुक्ति ना अभिलाषी जीव ने कहीश। के रीते आगम द्वारा, तर्क द्वारा, पोतानी शक्ति द्वारा, एकाग्रता थी अने अनुभव द्वारा आत्मस्वरूप कहीश। हवे अगर आत्मस्वरूप की बात करते आत्मस्वरूप प्रतिज्ञा करी, पहला तो हरिहंत ने सिद्ध नमस्कार कर्या, पछे जिनवाणी नमस्कार करी, पछे हरिहंत सिद्धो ने बधा हरिहंत कीर्तनकारो नमस्कार करी, पछे प्रतिज्ञा करी कि हूँ आ कहीश। हवे आखा समाधि शतक में आत्मा की बात पॉइंट पछा बदला। अच्छा, ये थोड़ा थोड़ा करें ऐसे, फिर छह ढला भी करें, छह ढला ये सब अपन जो कठिन लगता है ना उसको एक एक करके करें। जवान की गान से अमेरिका नहीं जवाब मिला, अमेरिका नहीं जवाब मिला, दूर से भी मदद नहीं कर। છેલ્લા પ્રશ્ન તો હતા કે ના ના ના